હેલો મિત્રો, ફરીથી નવા ફ્રેશ વિડીયોની સાથે આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, જે MPSW અને FSW તૈયારી કરતા હતા તે મિત્રો અને બહેનો માટે જે ખુશીના સમાચાર આવ્યા છે, જે એક્ઝામ ડેટ ડિક્લેર થઈ ગઈ છે, તો હવે કોલ લેટર ડાઉનલોડ કરવાની પણ ડેટ છે ડિક્લેર થઈ ગઈ છે. તો આપણે કોલ લેટર ક્યારે ડાઉનલોડ થશે, કેટલા વાગ્યાથી ડાઉનલોડ થશે અને કઈ તારીખથી ડાઉનલોડ થશે, તો સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર જોશું. તો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં તમને કહી દઉં, નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન છે, ત્યાં ઓકે આપીને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, અને સાઇડમાં જે બેલ આઇકન આપેલું છે ત્યાં ઓકે આપીને ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરી દો, જેથી કરીને આવનારા દરેક આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તો મિત્રો, ચાલો આપણે ઓફિશિયલી નોટિફિકેશન જે છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે તે જોઈ લે. કોઈ પણ જાતનું ફેક ન્યૂઝ નથી. તો જોઈએ તો આની અંદર જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે છે આ gpssb.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરેલું છે, તો તેની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત કરી દીધેલી છે. તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા June 2022 નીચેના સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવનાર છે. આ પરીક્ષા માટે જે તે સંવર્ગની દર્શાવવા મુજબના સમયગાળા દરમિયાન ઉમેદવારો પોતાનો પ્રવેશપત્ર, હાજરીપત્રક એટલે કે કોલ લેટર અથવા હોલ ટિકિટ અને તેની સાથેની ઉમેદવારો માટેની સૂચનાઓ ઓજસ વેબસાઇટ ઉપરથી તમારે ડાઉનલોડ અથવા પ્રિન્ટ આઉટ કરવાના રહેશે. ઓકે, ઓજસ વેબસાઇટ ઉપરથી તમારે આ કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે. તો ક્યારથી ડાઉનલોડ કરવાના રહેશે તે આપણે અહીંયા આગળ આપેલું છે. તો સૌથી પહેલાં જાહેરાત ક્રમાંક જે છે 16/2021-22 જે સંવર્ગ ફિમેલ હેલ્થ વર્કર જે છે, તો તેના વિશે આપણે જોઈએ. તો તેની અંદર જે છે તે પરીક્ષાની તારીખ જે છે 26/6/2022 રવિવારના રોજ રાખવામાં આવેલ છે અને પરીક્ષાનો સમય 11:00 થી 12:00 વાગ્યા સુધીનો છે. ઓકે, તો કોલ લેટર, હોલ ટિકિટ અને પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો તમારે 16/6/2022 બપોરના 13 એટલે કે 1:00 વાગ્યાથી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. ઓકે, તો આ કોલ લેટર 1:00 વાગ્યાથી તમે ડાઉનલોડ કરી શકશો અને ક્યાં સુધી, તો 26/6/2022 11:00 સુધી તમે આ કોલ લેટર ડાઉનલોડ કરશો. એટલે કે 16/6/2022 કોલ લેટર 12:00 થી ડાઉનલોડ કરવાનું શરૂ થશે, કે જે 26/6/2022 જે 11:00 વાગ્યા સુધીમાં તમે ફિમેલ હેલ્થ વર્કરનો જે કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો. ઓકે, તો જે બીજું હતું મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જે 17/2021-22 જાહેરાત ક્રમાંક હતી, તેની પરીક્ષાની તારીખ જે 26/6/2022 જ છે પણ સમય અલગ છે, 12:00 થી 16:00. ઓકે, અને કોલ લેટર તમારે ડાઉનલોડ કરવાનો સમય છે 16/6/2022 એટલે કે તારીખ તો સેમ જ છે પણ સમયનો ફેરફાર થશે. તો અહીં 1:00 વાગ્યાથી જ શરૂ થશે પણ જો આ 26/6/2022 છે 12:00 થી 15:00 સુધી તમે આ જે પરીક્ષા શરૂ થાય ત્યાં સુધી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો, એટલે કે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનો. તો એની આપણે સૂચના થોડીક જોઈએ કે ઉમેદવારો કોલ લેટર પ્રવેશપત્રની ઉપરની તેમજ નીચેની પાછળ આપેલી સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી અને ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. જે સૂચના આવે છે કોલ લેટરની પાછળ તે તમારે સંપૂર્ણ ધ્યાનપૂર્વક વાંચી લેવાનું રહેશે. બીજી જોઈએ તો ઉપરોક્ત રીતે ડાઉનલોડ કરેલ કોલ લેટર પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષા દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારે પ્રવેશ મળશે નહીં તે દરેક ઉમેદવાર નોંધ લેવું, એટલે કે તમારે જે આ હોલ ટિકિટ હશે તો તે તમને પરીક્ષાની અંદર એન્ટ્રી આપવામાં આવશે, બાકી એન્ટ્રી આપવામાં આવશે નહીં. 3 નંબરની જોઈએ તો જનરલ કેટેગરી ઉમેદવારો જેમણે પોસ્ટ ઓફિસ ફીઝ ભરેલ હોય તેમ છતાં કોઈ કારણોસર કોલ લેટર ડાઉનલોડ ન થતો હોય તો તેવા ઉમેદવારો પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ, ઓનલાઈન અરજીની પ્રિન્ટ અને પાસપોર્ટ સાઇઝના 2 ફોટોગ્રાફ અને ઉમેદવારનું કોઈ એક આઈડી કાર્ડ સાથે મંડળની જે કચેરી છે તે એ પરીક્ષાની તારીખથી મોડામાં મોડું 3 દિવસ અગાઉ કચેરી કામકાજ દિવસોનું રૂબરૂ મળવાનું રહેશે. એટલે કે તમે જો ફોર્મ ભરેલું હોય અને તમારું જો કોલ લેટર ના નીકળતું હોય તો તમારે જે પોસ્ટ ઓફિસની ફી છે ફી ભરેલ હોય છતાં પણ ના નીકળતું હોય તો તમારે જે છે તેની અંદર તમારે ફી ભરી એની પહોંચ, ઓનલાઈન ફોર્મ ભર્યું હોય તેની પ્રિન્ટ આઉટ અને તમારા 2 પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારો આઈડી કાર્ડ લઈને તમારે જે મંડળનું જે એડ્રેસ છે ત્યાં જઈને તમારે સંપર્ક કરવાનો રહેશે. ઓકે, મોડામાં મોડું તમારે પરીક્ષા શરૂ થાય એના 3 દિવસ અગાઉ એટલે કે તમારે 23 તારીખ સુધીમાં તમારે આ જે છે તમારે જાહેર કરી દેવાનું રહેશે, એટલે ત્યાં તમારે રજૂઆત કરી દેવાની રહેશે. ઓકે, અને આ તારીખ જે છે 14/6/2022 રોજ આ જે છે પરિપત્ર જાહેરાત નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે. તો મિત્રો, મને આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો છે અને આગળ તમને કહી દઉં કે આ કોલ લેટર કઈ રીતના ડાઉનલોડ કરવા, જે કોલ લેટર ડાઉનલોડ શરૂ થશે એટલે આપણે અલગથી એક વિડીયો બનાવશું. ઓકે, તો તેની અંદર કઈ રીતના કોલ લેટર ડાઉનલોડ કરવા તમારા મોબાઈલની અંદર તે સંપૂર્ણ વિડીયોની અંદર આપણે જોશું. તો મિત્રો, તો મને આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો અને
કંઈ પણ પ્રોબ્લેમ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ઓકે મિત્રો, થેન્ક યુ ફોર વોચિંગ મી. જય હિન્દ, જય ભારત.